હા સાહેબ, શું નામ છે આપનું? કનૈયાલાલ. તમે બરોડાના વતની છો? બરોડાના. ઓકે, હવે તમે અમારા બરોડા કેમ્પમાં આવ્યા એ પહેલા તમને શું તકલીફ હતી કાનમાં? અરે બિલકુલ, અમારે કોઈ બોલે ને તો આપણને એવું લાગે ઘણી વખત બોમ્બ સાહેબ એના જોડે કે આપણી જોડે વાત શું કરીએ, જે બોલે ને કંઈ આપણે એમને જવાબ જ ના આપી શકીએ. બરાબર છે. એટલે તમને કેટલા વર્ષથી તકલીફ હતી? આમ તો ધીરે તમને કહો 10 વર્ષથી છે. બરાબર છે. પહેલા તો તમને બિલકુલ સંભળાતું જ નહોતું, મતલબ કાન સુધી શબ્દો પહોંચતા જ નહોતા. ધીરે ધીરે કરતા આ કાન તો બિલકુલ બંધ થઈ ગયો, પણ આ ખાલી જરા જરા થોડું સમય જરા કોઈ મોટેથી બોલે ને. બરાબર, સમજી ગયો. તો હવે આ ટ્રીટમેન્ટ લીધા પછી તમને કેવું લાગે છે કો? મને તો ઘણું સારું લાગે. સારું લાગ્યું ને? ફર્સ્ટ ક્લાસ આગળથી પાછળથી આજુબાજુનું બધું તમે સાંભળી લીધું. બાકી ઘણી વખત ટીવી આપણે લગાવીએ ને મોટા અવાજ કરીએ તો ઘરવાળા કંટાળી જાય કે આમ અમારા કાન ફાડ્યા. તમે ધીરે, અરે પણ તમે ધીરે તો કહો છો, મને તો સંભળાતું નથી. તો અમારી સારવાર તમને કેવી લાગી? બહુ સારી લાગી. તો બીજા જે વ્યક્તિ બેરાજથી પીડાતા હોય, તમે કહો છો, પણ આ વર્ષ પહેલા બી મેં તમને અમદાવાદમાં ફોન કર્યો હતો આના માટે, પણ પછી આ ઘરવાળા કઈ ભાઈ કઈ જવાની જરૂર નથી, વિશ્વાસ નથી કરતા લોકો. એટલે તમારા શબ્દોથી લોકોને જ્ઞાન થશે કે આ ટ્રીટમેન્ટમાં વિશ્વાસ કરવો જોઈએ. એટલે આજે જો આવ્યો છે ને, કોઈ સાથે લાવ્યો નથી. બરાબર, સરસ. બરાબર, કે ખાલી મગજમારી કર્યા કરે એના કરતા ભાઈ આપણે હવે ઘરે જઈને કહેજો કે જુઓ આ, હો, ઘરે જઈને કહેજો કે આ સારવાર લીધા પછીનું રિઝલ્ટ છે, જુઓ. બારકામ કર્યો. બરાબર છે. ઓકે સર, થેન્ક યુ વેરી મચ.